રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ. અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ પણ કેટલાક વિસ્તારમાં વરસ્યો હતો. હાલ ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથોસાથ વધુ એક સિસ્ટમ છે કે જેના કારણે જે વરસાદી વાદળો છે તે બંધાતા હોય છે. ઇન્ડ્યુસ કરીને જે સાયક્લોન જે સિસ્ટમ છે તે અત્યારે સક્રિય થઈ છે, ત્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજથી જે વાતાવરણમાં પલટાની શરૂઆત છે તે થઈ ગઈ છે. ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદી ઝાપટા પણ ક્યાંક ને ક્યાંક પડી રહ્યા છે. બીજી તરફ જે રીતે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ તેની સાથે જે માવઠું છે તે પડી શકે છે, ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે. ભારે પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને ધૂળની ડમરીઓ છે તે ઉડતી પણ જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે ટુ વ્હીલર ચાલકો છે કે જે આ ધૂળ અને માટી જે ઉડે છે, જે ડમરીઓ ઉડી રહી છે તેના કારણે તેઓ જે પરેશાન થઈ રહ્યા છે. એટલે કે જે રીતે બે વરસાદી સિસ્ટમો સક્રિય છે, ગઈકાલે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વરસાદી જે છાંટા પડ્યા હતા જેમાં બાપુનગર, નારોલ, નિકોલ, નરોડા, ઠક્કરનગર સહિતના વિસ્તારોની અંદર વસ્તાલ છે ત્યાં વરસાદનો માહોલ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો હતો. તો પશ્ચિમી વિસ્તારમાં પણ ગઈકાલે ગાજવીજ અને કડાકા ભડાકા છે તે જોવા મળ્યા હતા. કારણ કે જે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધવાની છે. અત્યારે જે સિસ્ટમ છે તેની અસરો 24 કલાક બાદ વધી જવાની છે, જેના કારણે 24 કલાક બાદ વધુ વાતાવરણમાં પલટો આવી શકે છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 24 કલાક બાદ આ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ જશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની જે શરૂઆત છે તે થવાની છે અને જે વરસાદી ઝાપટા પણ જે કમોસમી વરસાદ છે તે પડશે.